વડોદરાના હરણી તળાવમાં થયેલી દુર્ઘટનાના પડઘા હવે ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યા છે. આ દુર્ઘટના મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુઓ મોટો પિટિશન દાખલ કરવા બાર એસોસિએશને ચીફ જસ્ટિસની રજૂઆત કરી હતી. ગુજરાત હાઈકોર્ટે ઘટનાની ગંભીરતાને જોતા એસોસિએશનની રજૂઆત સ્વીકારી લીધી છે. આ અંગે ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદીએ જણાવ્યું, હાઈકોર્ટે વિવિધ સમાચાર સંસ્થાઓના અહેવાલ સહિતના ડોક્યુમેન્ટ્સ મંગાવ્યા છે, ત્યારબાદ હાઈકોર્ટમાં સુઓ મોટો દાખલ કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે અમે હાઈકોર્ટને આ ઘટના અંગે જાણ કરતી હતી. તે અંગે હાઈકોર્ટના ચીફ જસ્ટિસે જણાવ્યું કે વડોદરામાં બોટનું મેનેજમેન્ટ કરવું સરળ હતું, સેફટીના નિયમો પાડ્યા હોત તો આવી દુર્ઘટના ન થઈ હોત. સાથે જ હાઈકોર્ટે કડક શબ્દોમાં જણાવ્યું કે આવી બેદરકારી જરા પણ સાખી ન લેવાય. મહત્વનું છે કે ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદીએ આ દુર્ઘટનાના સમાચાર અહેવાલ ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કર્યા હતા. એ ખૂબ જ દુઃખદ ઘટના માટે આજે નામદાર ચીફ જસ્ટિસ ઓફ ગુજરાત હાઈકોર્ટ પાસે રજૂઆત કરતા ખંડપીઠે અમારી વિનંતી સ્વીકારી છે. સુઓ મોટો રીટ દાખલ કરી તાત્કાલિક સુનાવણી માટે નોટિસ કાઢવા માટે નામદાર બેન્ચ તૈયાર થઈ છે. આ પ્રકારની ઘોર બેદરકારી માટે જે ઓફિસરો જે મળતીઓ જવાબદાર હોય તે તમામને કડકમાં કડક સજા થવી જ જોઈએ. અને નામદાર અમે હાઈકોર્ટને રિક્વેસ્ટ કરીશું કે 3-1 મહિનાની અંદર જ આખી ટ્રાયલ સ્પેશિયલ કોર્ટ ઊભી કરીને પૂરી કરે અને આજે તાત્કાલિક સુઓ મોટોની રીટ કાઢતી વખતે સિનિયર મોસ્ટ પોલીસ ઓફિસરોને તાત્કાલિક તમામ જગ્યા પરની એવિડન્સનો તમામ કબજો મેળવી લે જેથી એવિડન્સને નાશ કરવાનો પ્રયત્ન ન થાય. નામદાર ચીફ જસ્ટિસે બહુ સચોટ વાત કરી છે કે આ પ્રકારની ઘોર બેદરકારી કોઈપણ રીતે માફ ન કરી શકે.